તો મિત્રો તમે માર્ચ બે હજાર બાવીસની અંદર બોર્ડની પરીક્ષા આપવાના ખો તો તમે સારથી પેપર સેટ છે એ ખરીદી શકો છો અહીંયા તમે બાજુની અંદર આપણો સારથી પેપર સેટ છે મિત્રો એ જોઈ રહ્યા છો એની આપણે વાત કરીએ સૌથી પહેલાં તો સારથી પેપર સેટ ધોરણ બાર આર્ટ્સની અંદર જે મિત્રો અભ્યાસ કરે છે માત્ર ને માત્ર એના માટે જ છે અને કયા કયા વિષય હશે તો કે ભાઈ ધોરણ બાર આર્ટ્સની અંદર મનોવિજ્ઞાન ઇતિહાસ સમાજશાસ્ત્ર ગુજરાતી સંસ્કૃત તત્વજ્ઞાન હિન્દી ભૂગોળ અર્થશાસ્ત્ર અને ઇંગ્લિશ આ દસ વિષય જે છે એ દસ વિષયના પ્રશ્નપત્ર તમને આ પેપર સેટની અંદર મળી રહેશે આ ઉપરાંત મિત્રો આપણે પેપર વિશેષતાની વાત કરીએ તો સૌથી ધોરણ બારના કુલ દસ વિષયનો છે એ સમાવેશ કરવામાં આવેલો છે મેં વિષય તમને ઓલરેડી આની અગાઉ કહી દીધા એના પછી આપણે વાત કરીએ તો દરેક વિષયના પાંચ પાંચ પ્રશ્નપત્ર આપેલા હશે એટલે કે દસ વિષય અને એ દસ વિષયના પાંચ પાંચ ક્વેશ્ચન પેપર એના પછી તો કે ભાઈ લેટેસ્ટ માર્ચ બે હજાર બાવીસની સ્ટાઇલ અનુસાર તૈયાર કરેલા પ્રશ્નપત્રનો સમાવેશ એટલે કે જે પેપર છે એ પેપર સ્ટાઇલ અનુસાર તૈયાર કરેલા છે એના પછી તમામ વિષયની લેટેસ્ટ માર્ચ બે હજાર બાવીસની બોર્ડની પરીક્ષા માટેની બ્લુ પ્રિન્ટનો સમાવેશ બ્લુ પ્રિન્ટ ઇન ધ સેન્સ કે ભાઈ એ વિભાગ છે તો એમાં કયા કયા ચેપ્ટરના કેટલા માર્ક્સના પ્રશ્ન આવે છે બી વિભાગમાં કેટલા માર્ક્સના પ્રશ્ન આવશે એ રીતે અલગ અલગ વિભાગ પ્રમાણે તમને આપેલું છે ત્યારબાદ શું મળશે ભાઈ અંગ્રેજી વિષયમાં સૌથી વધુ તમે માર્ક્સ મેળવી શકો એટલા માટે અગત્યના ફોર્મેટ જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું એપ્લિકેશન રાઇટિંગ છે રિપોર્ટ લે રિપોર્ટ લેખન છે એના પછી સ્પીચ લેખન છે ત્યારબાદ નિબંધ લેખન છે આ તમામે તમામ અગત્યના જે કહી શકાય કે ફોર્મેટ છે તમને આની અંદર આપેલા છે એના પછી વાત કરીએ તો છેલ્લા બે વર્ષથી પંચાણું પ્લસ માર્ક્સનું છે એ આપણા પેપર સેટમાંથી પૂજાતું આવેલું છે તો તમારે આ પેપર સેટ ખરીદવું હોય મિત્રો તો એ તમને બે નંબર આપેલા છે નેવું સોળ નેવ્યાસી આ બંનેમાંથી નંબર તમે ફોન કરી શકો છો વોટસઅપ કરી શકો છો અથવા તો તમે ડાયરેક્ટ ડિસ્ક્રિપ્શનની અંદર જે લિંક આપેલી છે ત્યાંથી તમે સારથી પેપર છે એ ઓર્ડર કરી શકો છો અને અહીંયા તમે જોઈ રહ્યા છો છેલ્લી પરીક્ષાની અંદર જે મિત્રો એ સારા માર્ક્સ લાવેલા હતા એના નામ પણ અહીંયા તમને આપેલા છે નમસ્કાર મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોની અંદર આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે દ્વિતીય એકમ કસોટી છે તારીખ ઓગણત્રીસ બાર બે હજાર એકવીસ એનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે તો આ વિડિયોને તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી લેવો તો સબસ્ક્રાઈબ કરી દેજો અહીંયા જે તમને મેં એકમ કસોટીનું પ્રશ્નપત્ર આપેલું છે એ અને એના સોલ્યુશનની પીડીએફ ફાઇલ તમને ડિસ્ક્રિપ્શનની અંદર જે લિંક આપેલી છે ત્યાંથી મળી જશે તો ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં અથવા તો ગૂગલ પ્લે સ્ટોરમાંથી સારથી સપોર્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી હશે તો પણ તમને ત્યાંથી સોલ્યુશન મળી જશે તો જોઈએ સૌથી પહેલા ધોરણ બાર પચીસ માર્ક્સની જે એકમ કસોટી છે અને કુલ એક કલાકનો તમને સમય આપેલો છે સૌથી પહેલા આપણે વિભાગ એના સોલ્યુશન વિશે વાત કરીએ વિભાગ એની અંદર તમને સૂચના આપવામાં આવેલી છે નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો જેમાં આપેલા હશે અને કુલ માર્ક્સ થશે પહેલો જ ક્વેશ્ચન છે નૈતિક નૈતિક મૂલ્યોનું ધોરણ નીચું હોય તેવું વર્તન અસાધારણ છે આ વ્યાખ્યા કોણે આપેલી જવાબ આવશે જેસી કોલમેન ત્યારબાદ ક્વેશ્ચન નંબર બે આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક લક્ષણોનું વર્ગીકરણ કરતી કઈ સંસ્થા દ્વારા દર્શાવવામાં આવે છે જવાબ આવશે એપીએ ઘણી બુકની અંદર ડબલ્યુ એચઓ પણ આપેલું છે તો યાદ રાખજો કે શારીરિક રોગ હોય તો ડબલ્યુ એચઓ આવશે પરંતુ માનસિક રોગનું વર્ગીકરણ છે એ અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન કરે છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર ત્રણ ડીએસએમ ફાઈવ નું વર્ગીકરણ કયા વર્ષમાં પ્રકાશિત થયું જવાબ આવશે સી બે હજાર તેરમાં ત્યારબાદ ક્વેશ્ચન નંબર ચાર અષ્ટાંગ યોગના કેટલા સોપાન છે જવાબ આવશે આઠ ત્યારબાદ વાત કરીએ ક્વેશ્ચન નંબર 5 ની મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રચાર કરવામાં આવેલો છે તો જવાબ આવશે ભાવાतीत ધ્યાન ત્યારબાદ આપણે વિભાગ બી ની વાત કરીએ નીચે આપેલા પ્રશ્ન નંબર 6 થી 10 ના એક એક વાક્યમાં જવાબ લખવાના છે প্রত্যেকનો એક માર્ક્સ અને વિભાગ બી છે એ કુલ 5 માર્ક્સનો રહેશે 6 નંબરનો ક્વેશ્ચન જોઈએ એ સામાજિક પઈને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે તો આવશે સામાજિક ભયને સામાજિક ચિંતાની વિકૃતિ અથવા તો સોશિયલ એન્જાયટી ડિસઓર્ડરના નામથી પણ ઓળખવામાં આવે છે ત્યારબાદ ઓસીડીનું પૂરું નામ જણાવો તો જવાબ આવશે ઓબ્સેસિવ કોમ્પ્લેસિવ ડિસઓર્ડર અથવા તો અનિવાર્ય વિચાર દબાણ અને અનિવાર્ય ક્રિયા દબાણ ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર 8 ની વાત કરીએ સલાહમાં ઓશામા ઓશા કેટલા માણસો પ્રત્યક્ષ સંપર્કમાં આવશે જવાબ આવશે બે માણસો એક તો સલાહાર્થી જે સલાહ લેવા આવે છે એ અને બીજો સલાહકાર તો કે જે સલાહ આપે છે એ ત્યારબાદ 9 નંબરનો ક્વેશ્ચન સલાહની વ્યાખ્યામાં કયા ત્રણ સામાન્ય તત્વો જોવા મળે છે તો ત્રણ તત્વો જોવા મળે છે એક તો સલાહાર્થી બીજો સલાહકાર અને ત્રીજું છે એ છે પારસ્પરિક આંતરક્રિયા ત્યારબાદ લાસ્ટ 10મો વિકલ્પ સોરી પ્રશ્ન છે

એજ ચેતા કોષમાં પાછો ફરે એને રિપીટ રિપીટેક પ્રક્રિયા કહેવામાં આવે છે આના પરિણામે ખિન્નતા જેવી મનોવિકૃતિ થવાની સંભાવના છે અને એનો રોકવા માટે પ્રોજ જેવી છે એ દવાઓ વાપરવામાં આવે છે ત્યારબાદ બાર નંબરનો ક્વેશ્ચન જોઈએ સલાહની કોઈ એક વ્યાખ્યા આપો તો કાર્લ રોચર્સ દ્વારા સલાહની જે વ્યાખ્યા આપવામાં આવેલી છે એ વ્યાખ્યા અહીંયા મેં તમને આપી છે કે ભાઈ સલાહ એ વ્યક્તિના મનોવલણો અને વર્તન પરિવર્તન કરવામાં તેને સહાયરૂપ થવાના હેતુથી તેની સાથેના સંપર્કોની શ્રેણી છે એના પછી આપણે આગળ વાત કરીએ વિભાગ ડીની તો વિભાગ ડીની અંદર તમને બે પ્રશ્ન આપવામાં આવેલા છે દરેક ક્વેશ્ચનના ત્રણ માર્ક્સ અને કુલ છ માર્ક્સનો વિભાગ ડી રહેશે તો સૌથી પહેલાં તેર નંબરનો ક્વેશ્ચન જોઈએ તો એમાં તમને આપેલું છે સાધારણ અને અસાધારણ શબ્દની સમજૂતી આપો તો જોઈએ સૌથી પહેલા

કોઈપણ વ્યક્તિ જ્યારે સામાજિક માળખાને અનુરૂપ વર્તન કરવામાં મુશ્કેલી અનુભવે ત્યારે તેનું વર્તન સમસ્યારૂપ ગણી શકાય અસાધારણ એટલે જે દૂર છે એવું વર્તન અંગ્રેજીની અંદર એબનોર્મલ શબ્દ જે છે એ અસાધારણ માટે વપરાય છે એબ નોર્મલની અંદર એબ શબ્દ છે એ નોર્મલ કરતા દૂર એવું એનો અર્થ સૂચવે છે અને જે સાધારણથી દૂર છે એવું વર્તન એને કહેવાય અસાધારણ અથવા તો વર્તન એના પછી અહીંયા આપેલું છે જે વર્તન કે વ્યક્તિ વ્યક્તિત્વ સાધારણ રાબેતા મુજબના કે પ્રચલિત પરિસ્થિતિથી નોંધપાત્ર રીતે જુદું હોય એને અસાધારણ વર્તન કહેવામાં આવે છે અસાધારણ વર્તન કોને ગણવું એ વ્યક્તિમાં જાતિ સંસ્કૃતિ ધર્મ ઉંમર સમય મોભા એની સાથે સંબંધ ધરાવે છે દાખલા તરીકે કોઈ મહિલા ચહેરાની સુંદરતા વધારવા માટે મેકઅપ કરે ઘરેણા પહેરે તો આ સાધારણ કહેવાય પણ જ્યારે કોઈ પુરુષ આવું કરે તો એમનું વર્તન કેવું ગણાશે અસાધારણ ગણાશે સાધારણ શબ્દ કોઈ વખત બંધ બેસતાપણું કાર્યક્ષમતા કે નૈતિક યોગ્યતાની અંદર પણ સંકેત કરે છે આ જ રીતે અસાધારણ શબ્દ બંધબેસતાનો અભાવ બિન કાર્યક્ષમતા કે નૈતિક અયોગ્યતાનો સંકેત છે એ અસાધારણ શબ્દ દ્વારા મળે છે ત્યારબાદ જેમ્સ પેજ દ્વારા અસાધારણ વર્તનની વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે અસાધારણ વર્તન ભર્યું અતાર્કિક અનપેક્ષિત અયોગ્ય વિંધવસક અને હાનિકારક હોય છે આવું વર્તન કરનાર વ્યક્તિ પોતે તો મુશ્કેલી અનુભવે છે પણ બીજાને પણ મુશ્કેલીમાં મૂકતી હોય તો જેમ્સ પેજ એક વ્યાખ્યા આપેલી છે કે ભાઈ અસાધારણ વર્તન જે વ્યક્તિનું હશે એનું વર્તન ખામી ભર્યું હશે અતાર્કિક હશે કોઈ લોજિક એમાં તમે નહીં લગાડી શકો અસ અયોગ્ય હશે તો આ તમામે તમામ વર્તન હોય એ વ્યક્તિ પોતે તો મુશ્કેલી અનુભવે પણ સાથે સાથે એના સંપર્કમાં જેટલી વ્યક્તિઓ આવે છે એને પણ ઘણીવાર મુશ્કેલીમાં મૂકતી હોય છે ત્યારબાદ બીજી એક વ્યાખ્ય અહીં આપેલી છે કે ભાઈ અસાધારણ વ્યક્તિ તીવ્ર ધમકી અને હતાશાનો સામનો કરી શકે છે જ્યારે અસાધારણ વ્યક્તિ છે એ નજીવી હતાશા હોય એને પણ સમાયોજન એની સાથે સાધી શકતી નથી ત્યારબાદ ચૌદ નંબરનો ક્વેશ્ચન અહીં આપેલો છે સલાહનો અર્થ સ્પષ્ટ કરો તો સલાહ માટે અંગ્રેજીમાં કાઉન્સેલિંગ શબ્દ વાપરવામાં આવે છે સલાહ શબ્દ વિવિધ અર્થમાં અનેક રીતે વપરાય છે દાખલા તરીકે સલાહ એક પ્રક્રિયા છે સલાહ એ એક વ્યવસાય છે સલાહ એ વિશિષ્ટતા છે આવી રીતે કાઉન્સેલિંગ શબ્દ છે અલગ અલગ અર્થની અંદર વપરાતો હોય છે સલાહ એ સહાય ઇચ્છતા સલાહાર્થી અને સહાય આપી શકે તેવા તાલીમ પામેલા અને કેળવાયેલા સલાહકાર વચ્ચે જોડાતી એક પારસ્પરિક પ્રક્રિયા છે તો સિમ્પલ જ વસ્તુ છે તો કે ભાઈ સલાહ લેવાની અંદર કોઈ એક વ્યક્તિને એવું થતું હોય કે ભાઈ હું કોઈક મૂંઝવણમાં છું તો મારે કોઈ કાઉન્સેલરની સલાહ લેવી જોઈએ અને એ જે સલાહકાર છે એ જે કાઉન્સેલર છે એ તાલીમ પામેલો હોય છે અને આ વચ્ચે એક સલાહ સલાહ છે પ્રક્રિયા ગણી શકાય એ આંતરિક પારસ્પરિક સંબંધ જેમાં સલાહકાર બીજી વ્યક્તિને તેના પોતાનામાં તેમજ તેના પર્યાવરણમાં આડઅસરકારક સમાયોજન સાધવામાં સહાય કરે છે સલાહ એટલે સહાય માંગવા આવનાર વ્યક્તિના જીવનમાં પ્રતિ પદ્ધતિસર અને વ્યવસ્થિત સ્વરૂપમાં કરવામાં આવતો હસ્તક્ષેપ વ્યાખ્યા આપેલી છે મનોવૈજ્ઞાનિક લેવિસના મતે સલાહની અંદર ત્રણ સામાન્ય તત્વો હોય સલાહાર્થી સલાહકાર અને પારસ્પરિક આંતરક્રિયા તો આવી રીતે તમે મિત્રો એનો જવાબ લખી શકો ત્યારબાદ વિભાગ ની અંદર તમને પાંચ એક જ ક્વેશ્ચન આપેલો છે પંદર નંબરનો અને એ પ્રત્યેકના પાંચ માર્ક્સ એટલે કે પાંચ માર્ક્સનો વિભાગ ઈ થશે જેમ કે ફ્રોઈડે દર્શાવેલી મનોજાતીય વિકાસની અવસ્થાઓની સવિસ્તાર સમજૂતી આપવો તો ફ્રોઈડ દ્વારા પાંચ મનોજાતીય અવસ્થા છે મુખાવસ્થા ગુદાવસ્થા અવસ્થા અને સૌથી પહેલા જન્મથી લઈ અને બે વર્ષ સુધીનો સમયગાળો હોય એને મુખાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે આ અવસ્થામાં બાળકની કામુકતાનું મુખ્ય કેન્દ્ર મોઢું એટલે કે મુખ હોય છે બાળક સ્તનપાન દ્વારા ખોરાક મેળવીને સંતોષ અનુભવે છે અને આ તબક્કાની અંદર બાળક સૂચવાની ક્રિયા દ્વારા અને દરેક વસ્તુ મોંમાં મૂકી અને આનંદ મેળવતો હોય છે તો મુખાવસ્થા જન્મથી બે વર્ષ કામુકતાનું કેન્દ્ર તો કે મુખમાં હોય ખોરાક મેળવી સ્તનપાન અને ખોરાક દ્વારા આનંદ મેળવે અને ચૂસવાની ક્રિયા જે છે એ આ તબક્કા દરમિયાન વિકાસ પામે છે ત્યારબાદ બીજી અવસ્થા છે ગુદાવસ્થા બે વર્ષથી શરૂ કરી અને ત્રણ વર્ષ સુધીનો સમયગાળો અને ગુદાવસ્થા કહેવામાં આવે છે આ અવસ્થામાં બાળકની કામુકતાનું મુખ્ય કેન્દ્ર ગુદા હોય છે બાળક મળમૂત્ર વિસર્જનની ક્રિયા દ્વારા આનંદ મેળવે છે આ અવસ્થામાં બાળકને મળમૂત્ર વિસર્જનની તાલીમ આપવાની શરૂઆત થાય છે આ અવસ્થામાં બાળકને સ્વચ્છતાના નિયમો શીખવવામાં આવે છે જેથી બાળકને નિયમિત સોરી નિયંત્રણનો અનુભવ આ અવસ્થાથી થાય છે ત્યારબાદ આપણે વાત કરીએ લિંગ અવસ્થાની તો ત્રણ વર્ષથી ચાલુ કરીને છ વર્ષ સુધીનો સમયગાળો છે એને લિંગ અવસ્થા કહેવામાં આવે છે આ અવસ્થામાં બાળકની કામુકતાનું મુખ્ય કેન્દ્ર એના પોતી પોતાના જે જાતીય અંગો છે એટલે કે જનેન્દ્રિય હોય છે આ અવસ્થામાં પુરુષ બાળકમાં એડીપસ ગ્રંથિનો વિકાસ જોવા મળે છે જેમાં પુરુષ બાળક પોતાની માતાને ચાહે છે અને પોતાના પિતાનો પ્રતિસ્પર્ધી માંડી અને એને ધિક્કારે છે અને આ જ અવસ્થામાં મહિલા બાળકની અંદર ઇલેક્ટ્રા ગ્રંથિ જોવા મળે છે જે પોતાના પિતાને ચાહે છે અને માતાને પોતાની પ્રતિસ્પર્ધી માને છે ત્યારબાદ આપણે વાત કરીએ સુસુપ્તા અવસ્થા છ થી લઈને બાર વર્ષ સુધીનો સમયગાળો છે તો એને સુસુપ્તા અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે આ અવસ્થામાં બાળકનું કામુકતાનું ક્ષેત્ર વિકસિત થતું નથી આ અવસ્થામાં બાળક પોતાના નવા કૌશલ્યો અને આવડતના વિકાસમાં વધુ રસ ધરાવતું હોય છે અને છે શરૂ કરીને આજીવન સુધી જે સમયગાળો છે એને ફ્રોઈડે જનેન્દ્રિય અવસ્થા કીધેલી છે આ અવસ્થામાં વ્યક્તિ વિજાતી વ્યક્તિ સાથેના સંબંધ થી મહત્તમ સંતોષ અને આનંદ મેળવે છે ફ્રોઈડના મત મુજબ આ અવસ્થામાંથી કોઈ પણ એક અવસ્થામાં જો અવરોધ આવે તો વ્યક્તિ અસાધારણ વર્તન વાળી જોવા મળી શકે છે જેમ કે મુખ અવસ્થામાં અવરોધ આવેલો હોય તો આવી વ્યક્તિ મોટી થઈ અને ધૂમ્રપાન કરશે અથવા તો ખાવ અને વિકૃતિ ધરાવતું જોવા મળતું મળી શકે છે તો આવી રીતે મિત્રો અહીંયા આપણે ધોરણ બારની જે એકમ કસોટી છે દ્વિતીય એનું સંપૂર્ણ સોલ્યુશન જોયું પીડીએફ ફાઇલ તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો બીજા વિષયની એકમ કસોટી પણ છે એ તમે પ્લે લિસ્ટમાં જશો ચેનલના તો ત્યાંથી તમને વિડીયો મળી જશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ છીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત